सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपा पारभार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

હરિચરિત્રમ સાગરની અંદર પૂર અગિયારમું અને તરંગ બે એમાં છેલ્લે કથા લખે છે સ્વામીએ ભગવાનનું બળ રાખ્યું છે ભગવાન જેવું લખાવે એવું લખું છું આવી વાતો કરી છે સ્વામીએ સંવત ઓગણીસો ને ચૌદની સાલમાં હરિચરિત્રમ સાગર ગ્રંથ લખવાનો જેઠ સુદ આથમના દિવસે શરૂ કરેલો ત્યારે સ્વામીની ઓગણસાઠ વર્ષની ઉંમર હતી અને સ્વામીએ ઓગણીસો ને સોળની અંદર આ ગ્રંથના પૂર દસ પૂર્ણ કર્યા છે એટલે કે બે વર્ષમાં દસ પૂર પૂર્ણ થયા છે સ્વામીને લખવાના અને ત્યારે સ્વામીની ઉંમર એકસઠ વર્ષ પૂર્ણ થઈ છે સ્વામી આ ગ્રંથ કેવળ ભગવાનની ઈચ્છાથી ભગવાનના ભરોસે ઓગણીસો ને ચૌદ થી માંડીને ઓગણીસો અઠ્યાવીસ સુધી લખ્યો છે ચૌદ વર્ષ એમાં ઓગણીસો ચૌદથી ઓગણીસો એકવીસ સુધીમાં સાત વર્ષ અને ચાર મહિનામાં સ્વામીએ સત્તર પૂર લખ્યા છે ત્યાર પછી સ્વામીની અવસ્થા થોડી નાદુરસ્ત રહેતી જેના કારણે બાકીના સાત વર્ષમાં સ્વામીએ બીજા અગિયાર પૂર લખ્યા છે અને ઓગણત્રીસમો પૂર ત્રણ તરંગ પૂરા થાય છે ચોથું તરંગ સ્વામી લખે છે ત્યારે અઠ્યાવીસમી કડીએ સ્વામી અક્ષરધામ સીધાવે છે સ્વામી આખા ગ્રંથની અંદર મહારાજનું કરતા પણ પ્રધાન રાખ્યું છે એ વાતોને આપણે સાંભળી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની પ્રશ્નથી બહુ રાજી થયા છે ત્યારબાદ મહારાજ છેલ્લે સ્વામીએ વાત શરૂ કરતા એમ કીધું કે મહારાજે એવો નિશ્ચય કર્યો છે કે જૂનાગઢની અંદર ચૈત્રસુદ પૂનમનો સમયો કરવો છે ત્યાં આગળ મહારાજે આનંદાનંદ સ્વામી ઉજાસાનંદ સ્વામીને મોકલ્યા છે અને હવે આગળ મહારાજ ભુજથી આગળ જવા નીકળે છે એ વાતને સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજા અને ધર્મકુળા દીકને ત્યાં આગળ કથા વાર્તાનું શ્રવણ કરાવે છે પૂર અગિયારમું તરંગ ત્રણ હરિજન જે તે દેશ મે જે તે ગામ चैत्र के पूर्णपरि जीर्णगढावनाताय उपाधि होवे घर में न करना कोइ उपाधिर में तेसे न करना कोई, कोई। मार्ग में लगत भयति सचेत हि चलना होई। ભય હતી સચેત ચલના હોય જે 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 દેશમાં ગામના હરિભક્તો હોય તેમને સૌએ ચૈત્ર પૂનમે જૂનાગઢ આવવું મહારાજા પત્રો લખાવ્યા છે ઘરમાં કાંઈ ઉપાધિ થાય એવું કોઈએ કરવું નહીં શ્રીજી મહારાજને ઉપાધિ માત્ર ગમતી નથી ઘરમાં ઉપાધિ થાય તમે સમયમાં આવો અને તમારા ઘરમાં કંઈ ધન ખૂટે ઝઘડો થાય અણગમો થાય કલહ થાય તો તમે સમયમાં નહીં આવો તો પણ ચાલશે રસ્તામાં ઘણો જ ભય રહ્યો હોય છે કારણ કે પહેલાં તો ઘાટીને જંગલવાળા જ રસ્તા હતા ને એટલા માટે સૌએ સાવધાન થઈને ચાલવું સંગ સોબત વિના ચાલવું નહીં તેમજ કાંઈ હથિયાર વિના પણ ચાલવું નહીં અમારા આજ્ઞા વચનનો ભંગ કરવો નહીં માટે જોઈ વિચારીને ચાલજો આ લોકની અંદર આ લોકની રીતે જ ભગવાન આવે કે ભગવાનના મુક્તો આવે તો આ લોકની રીતને સંપૂર્ણ અનુસરે છે ભગવાન છે એવું કેમ ન કીધું કે તમારે કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં તમે તમારે ચાલે આવજો હું બેઠો છું હે ભક્તો હું તમને મળ્યો છું ચિંતા મા કરો આલ્યા જ આવજો હથિયાર રાખવાની જરૂર નથી ઘરમાં ગમે એટલી ઉપાધિ હોય આવજો રૂપિયા ના હોય તોય આલ્યા આવજો સંઘ સોબતની ચિંતા ના કરતા કશું જ તમને થાય નહીં હું બેઠો છું ને મારી મરજી વિના કોઈથી તરનું ન તોડાય આવી વાતો મહારાજે કેમ ન લખી ભગવાન સ્વામિનારાયણ પ્રેક્ટિકલ ભગવાન છે આપણને શીખવાડે છે ભગવાનનો ભરોસો એનો અર્થ એવો થતો નથી કે આપણે વિચાર્યા વિના આપણી ફરજોને ચૂકી જવી ઘરના દરવાજાને તાળું ના મારવું ભગવાનના ભરોસે રાખવું ઘર એવું ભગવાને કીધું નથી ગાડીને લોક ના મારવું ભગવાનના ભરોસે રાખવું એવું ભગવાને કીધું નથી દેવું કરી કરીને ચૂકવવું જ નહીં ભગવાનના ભરોસે બેઠા રહેવું ચૂકવાશે એવું રાખવું નહીં ભગવાને કીધું બધુંય ચૂકતે કરવું નામું માંડવું આ લોકની રીત પ્રમાણે શ્રીજી મહારાજ રહેતા શીખવાડે છે એમ કરતાંય જો ઉપાધિ આવે તો ભગવાન રક્ષા કરે છે પરંતુ જાણી જોઈને બધું ભગવાનના ભરોસે ભગવાનના ભરોસે ભગવાનના ભરોસે એમ ભગવાનને ગમતું નથી એ જેમ થતું હોય એમ જ થાય આપણે આઠ વાગે કથાનો ટાઈમ હોય અને આપણે કહે ભગવાન ભરોસે ઓટોમેટિક બધું ચાલુ થઈ જશે કેમેરા ઇન્ટરનેટ કથા થાય તો ભગવાન નથી ભગવાન તો છે જ પણ ભગવાને એવું નથી કીધું કે તમે આવું કરજો જે વસ્તુ જેવી જોઈએ મંદિરો હોય તેમાં સિક્યુરિટી સિસ્ટમ જોઈએ કેમેરા સિસ્ટમ જોઈએ બધું જ જોઈએ ભગવાન બેઠા છે ને શા માટે કેમેરા સિસ્ટમની જરૂર છે તો પછી ભગવાન નથી કા કેમેરો ખોટો કા ભગવાન ખોટા આવા તાર્કિક બુદ્ધિવાળા માટે ભગવાન છે નહીં ભગવાનને ત્યાં તો મહારાજ શું કહે છે એ વખતે મારા જે લખ્યું છે સંઘ સંબંધ વિના ના ચાલતા અમારી વચનનો ભંગ ના કરતા વિચારીને ચાલજો હરિભક્ત બાઈઓએ પોતાના સંબંધી વિના એકલા આવવું નહીં શ્રીજી મારા ધર્મના બહુ હિમાયતી હતા એટલે કોઈ સ્ત્રીએ એકલા ના આવવું મહારાજે કહ્યું પોતાના સંબંધી કોઈક ને કોઈક એની આરે જોઈએ જોઈએ ને જોઈએ સંબંધીની સાથે આવવું અને એક બાઈ અને એક ભાઈએ સાથે ચાલવું નહીં આ બધું પત્રમાં મહારાજ લખતા જે પત્રિકા લખી છે કે તમારે બધાએ સુદ પૂનમે જુનાગઢ આવવાનું છે એમાં શ્રીજી મહારાજ આ બધી સૂચના લખતા કારણ કે ધર્મની દિવાલ ક્યારેય તૂટે નહીં એના માટે રસ્તામાં ચાલવાનું હોય રસ્તામાં ઝાડ નીચે વિરામ લેવાનો હોય તળાવને કિનારાઓએ નાહવાનું હોય બાઈઓ ભાઈઓ હોય એમાં એક બાઈ એક ભાઈ હોય ક્યારેક ધર્મ લોપાઈ જાય શ્રીજી મહારાજ એને અર્થે કહે છે કે સંબંધીની સાથે આવવું પણ પાછું એમાં પણ એક બાઈ અને એક ભાઈએ સાથે ચાલવું નહીં ના ચાલવું માતરૂ બેન સુતાજો કહાવે मातरु सुता जो कहावे काकी मामि बन्धु रहावे इत्यादिक नारी मात्र हि संगा इत्यादिक नारी मात्र हि संगा अकेले कबून चलना अभङ्गा अकेले कबून ભંગા માં બેન દીકરી કાકી મામી ભાભી ઇત્યાદિ કોઈ પણ નારીની સાથે એકલા પુરુષે ચોક્કસ રૂપમાં ચાલવું નહીં શ્રીજી મહારાજ ધર્મના જબરા હિમાયતી ધર્મ પુત્ર છે ને ધર્મ પુત્ર છે ધર્મ બહુ હાલો છે મર્યાદા વાળું જીવન ભગવાનને બહુ ગમે છે બહુ ગમે છે મર્યાદાવાળું આપણું જીવન હોય મર્યાદાવાળું આપણું બોલવું હોય મર્યાદાવાળું આપણું જોવું હોય મર્યાદાવાળું આપણું આચરણ હોય મર્યાદાવાળું બધું જ મર્યાદામાં હોય એ શ્રીજી મહારાજને બહુ ગમે છે ભગવાન મર્યાદાના હિમાયતી છે ભગવાન ધર્મના હિમાયતી છે જેને ધર્મ રાખે છે ભગવાનને એની સાથે જ બને છે માટે ધર્મને સારધાર જેટલું બને આપણાથી જેટલું બને શ્રીજી મહારાજની આજ્ઞા ઉપર અનુસંધાન રાખીને આપણા જીવનનો પથ આપણે કાપીએ જો ભગવાનની આજ્ઞા ઉપર નજર રાખીને જીવનનો પથ કાપતા હોઈશું તો ભગવાન હંમેશા ભેગા રહેશે ભગવાન ક્યારેય દૂર નહીં જાય ભગવાનને જેને ભેગા રાખવા છે એને ભગવાનના માતા અને પિતા ધર્મ અને ભક્તિ બેને હંમેશા પોતાની સાથે રાખવા પોતાના હૃદયમાં રાખવા ધર્મ અને ભક્તિ જેના હૃદયમાં છે ત્યાં ભગવાન શ્રીહરિનું પ્રાગટ્ય હોય હોય ને હોય જ ભગવાન એની સાથે હોય હોય ને હોય જ એ ચાહે આ લોકમાં દુઃખી દેખાય સુખી દેખાય આ લોકમાં એનું અપમાન થાય ચાહે માન મળે આ લોકની અંદર સ્તુતિ થાય કે નિંદા થાય પરંતુ જેના હૃદયમાં ધર્મ અને ભક્તિ છે ત્યાં ભગવાન ઘનશ્યામ હરિકૃષ્ણ પ્રગટ છે છે ને છે આ જગતમાં અપાર મત પંથ છે તે બધા ધર્મના વિના ખૂંવાર થઈ રહ્યા છે તેને લીધે તે બધા જમપુરીમાં જાય છે ત્યાં જમના હાથનો અપાર માર ખાય છે અધર્મી ગુરુઓ અધર્મી શિષ્યોને માટે જમ ઘણો ભયાનક સાજ સજી રહ્યા છે દુનિયાની બધી પ્રજા રાજાને આધીન રહે છે પણ જે રાજા તે પ્રજાને ધર્મમાં નથી રાખતો તે રાજા જમપુરીમાં નરકના કૂવામાં પડે છે અને શાસ્ત્રની જે રીત છે તે અમે શિષ્યોને શીખવીએ છીએ મહારાજ કે અમે શિષ્યોને શાસ્ત્રની રીત શીખવાડીએ છીએ કારણ કે શ્રીજી મહારાજ પોતે ગુરુ સ્થાને પણ હતા સહજ આનંદ ભજે સદા શ્રીજી મહારાજ સદગુરુ તરીકેનું પાત્ર ભજવતા એટલે શ્રીજી મહારાજ પોતે જ મધ્યના પિસ્તાળીસમાં કહે છે કે અમે તમે સર્વને કુવા ઉપર શીલા ઢાંકીને અંદર નાખીએ તેમાં અમારું શું સારું થાય એટલે મહારાજ કે અમારે તમને જેવી વાત ધર્મની હોય એવી કહેવી પડે અને મહારાજે દરેક વાતો સારધાર કીધી છે કોઈ પણ પ્રકારની બાંધછોડ વિના કીધી છે શ્રીજી મહારાજે ધર્મની મર્યાદાઓ બહુ પાકી દિવાલો બાંધેલી છે એની અંદર આપણે જેટલા રહીએ એટલા આપણે સેફ છીએ એમાં આપણે જેટલા ચાલીએ એટલે આપણે સુખી છીએ એમાં ભલે દુઃખ આવે એમાં ભલે આનંદ વિઘ્નો આવે એમાં ભલે કદાચ આપણું અપમાન થાય નિંદા થાય પરંતુ એ જ અંતે સુખદાયી થાય છે ધર્મ પોતે હતા ને આ લોક તો એવો છે ને આ લોક એવો છે ધર્મ પોતે હતા તો એ ધર્મ સુખી હતા ધર્મ પોતે હતા ને ધર્મ તો સુખ આપવા વાળો છે ને ધર્મ દેવ પોતે આ પૃથ્વી પર હતા ભક્તિ માતા પોતે આ પૃથ્વી પર હતા એની શું દશા છે ભક્ત ચિંતામણી સત્સંગી તમામ શાસ્ત્રોને પૂછી લો દાદા ખાચર તો ધર્મવાન જ હતા ને દાદા ખાચરને પૂછી લો સુખનો દિવસ દિવસ કેદી જોયો સહજાનંદ સ્વામીનું મોઢું જોયું ને આ જ સુખ બાકી આ લોકનું સુખ દાદા ખાચરે જોયું નથી નથી જોયું ધર્મવાળા છે ભક્તિવાળા છે પરંતુ ઘણાને દ્રષ્ટાંતરૂપ અને ઉદાહરણરૂપ બનાવવા માટે શ્રીજી મહારાજ એવા પાકા ભક્તોને કસતા હોય ધર્મને ભક્તિને કસ્યા છે મહારાજે દાદા ખાચર જેવાની કસની કરી છે આપણને શીખવાડવા માટે કે તમારી કદાચ થોડી ઘણી કરું તો ડગી જતા નહીં એટલા માટે चलत ये प्रणी ताके पा सह होवत हनि पाप ज्ञानी करनेहिता पा ज्ञहनि करनेहिता वरवेरम् पत्र लिखिता वरवेरम पत्र लिखिता અમે જેમ કહીએ તેમ જે પ્રાણી વર્તે એના બધા જ પાપણો નાશ થઈ જાય શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો પૂર્વ જન્મના કે આ જન્મના સત્સંગ થયા મોર જે જે દુષ્કૃત થયા હોય એ મહારાજની આજ્ઞામાં વર્તવા માત્રથી નાશ થઈ જાય છે જેટલા કંઈ દુષ્કૃત જેટલા પાપ થયા હોય બધું નાશ થઈ જાય છે ભગવાનની આજ્ઞામાં વર્તવા માત્રથી કારણ કે શિક્ષાપત્રીની આજ્ઞામાં જે વર્તે છે ઈહત્ર છે પરત્ર છે આ લોકને પરલોકને વિશે સુખી થાય છે એનો અર્થ જ સીધો એ થાય છે કે એના પાછલા બધા જ કર્મોનો ભગવાન નાશ કરે છે પોતાના પ્રતાપે પોતાના પ્રતાપે અને ભગવાન જો એવી રીતે જીવના પાપનો નાશ ન કરે તો જીવનું કલ્યાણ થાય જ કેદી જીવ ભગવાનને પામે જ કેદી માટે સત્સંગ થયો ત્યારથી આવે કમર બાંધીને મંડી પડીએ મહારાજે જે આજ્ઞાઓ કરી છે એટલી કંઈ અઘરીને એવડી મોટી કંઈ આજ્ઞાઓ આપણને નથી કરી હિમાલયમાં જઈને હોપારી પર તપ કરજો માઉન્ટ એવરેસ્ટ ચડો તો કલ્યાણ કૈલાસના શિખરે જ આવો તો કલ્યાણ માન સરોવરમાં ડૂબકી ના લગાવો તો કલ્યાણ થાય જ નહીં એવું કાંઈ કીધું નથી મહારાજે ભગવાને સહજ રીતે બસ મારી સવારમાં ઊઠીને નિત્ય પૂજા કરો મારી માનસી પૂજા કરો ધર્મ નિયમ ગાડી ચાડીને ચોખ્ખો ભગવાન કે મારે અર્થે થાળ કરો માને ધરાવેલો પ્રસાદ જમો બીજું ત્રીજું મોઢામાં મૂકશો નહીં આંખથી બીજું ત્રીજું જોશો નહીં જે જે નિયમ ત્યાગી અને ગૃહિના છે બસ એ ધર્મમાં રહો સહજ રીતે તમારું જીવન પસાર કરો અંત કાળે આવશે ડંકાની ચોટ ઉપર મહારાજ કે હું કહું છું તમને લેવા માટે હું આવીશ આખી પૃથ્વી પર ઢંઢેરો પીટી દો હું સહજાનંદ સ્વામીનો છું હરિકૃષ્ણ મહારાજનો છું ગણશ્યામ મહારાજનો છું મને લેવા મહારાજ આવશે ભલે તમે સર્વસમર્થ નહીં હો ભલે તમે યોગી જેવા નહીં હો ભલે તમે હિમાલયના યોગ્યો જેવા નથી ભલે તમે તપ નથી કરેલા એટલા ભલે તમે યોગ નથી સાધેલો અષ્ટાંગ યોગ નથી સાધ્યો પણ શ્રીજી મહારાજ કે તમે મારી શિક્ષા પત્રી જો સાધી લીધેલી હશે ત્યાગીના ધર્મો જે ધર્મામૃત આદિ છે એ તમે સાધી લીધેલા હશે અંત કાળે હું તમારી બાજુમાં આવીને ઊભો જ હોઈશ ઊભો જ હોઈશ ચાહે તમારો દેહ ગમે તે રીતે પડે માટે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાને આપેલી સહજ રીતે જીવન જીવવાની જે આપણને સહજ રીતની ભગવાનની ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને ક્યારેય તોડીએ નહીં અને ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવ્યા કરીએ તો બધા જ આગલા દુષ્કૃતોનો નાશ થશે જે અમારા લખેલા પત્રને મહારાજ કે જેમ કહીએ તેમ જે પ્રાણી વર્તે એના પાપ નાશ થઈ જાય પાપનો નાશ કરવા માટે તો અમે વારંવાર પત્ર લખીએ છીએ મહારાજ શું કરતા ત્યારે પત્રો લખ્યા જ કરતા બહુ પત્રો લખ્યા છે મહારાજે સજાગ કરવા માટે સંતો ગામડા ફરતા હોય ને તો સંતોને પણ પત્ર લખતા એ સંતોને જે પત્રો લખ્યા છે એનું આખું પુસ્તક છે વેદ રસ વેદ રસ પુસ્તક છે બહુ અઘરા શબ્દો છે એના કહેતા નહીં કે એની કથા કરજો એમ સમજાય જ નહીં તમને વાંચે તોય નહીં સમજાય એવું છે વેદ રસ પુસ્તક છે મહારાજના લખેલા પત્રો છે એમાં ત્યાગી પર સંતો પર એ લખતા હરિભક્તો પર એ લખતા મહારાજ હરિભક્તો ઉપર પણ પત્ર બહુ લખતા વર્તમાન ભેરવતા હવે અમે આવું પ્રકરણ કર્યું છે આ પ્રમાણે વર્જો અને મહારાજ હરિભક્તોને સજાગ રાખતા ત્યાગીઓને સજાગ રાખતા સદાય ઝાગતા રાખતા મોહન એ પ્રમાણે વર્તે એની સામે જમ ક્યારેય પણ દેખતા નથી પ્યારા શ્રીઅરી ભક્તોને દર્શન દેતા દેતા ભુજ નગરથી ચાલી નીકળે આ રોજ આપણને હવે મહારાજ આ વાતો લખેલી છે આ ધારણ સ્વામીની છે હરિલામ છે નિષ્કુળ કાવ્ય છે આ બધા મહારાજના પત્રો જ છે એવું જ સમજવાનું આ મોટા સાધુએ પત્રો જ લખ્યા છે આપણને આમાં જે જે બેહતું આવે આપણને બંધ બેસતું એ બેહાડતું જવાનું અને આપણા જીવનને એ મોડ પર લઈ જવાનું પ્યારા શ્રીહરી ભક્તોને દર્શન દેતા દેતા ભુજનગરથી ચાલી નીકળ્યા બહુનામી સ્વામી શ્રીહરિ કરુણા કરીને માંડવી બંદર આવ્યા શ્રીહરી જે ગામ આવતા ત્યાંના હરિભક્તો તત્કાળ જ શ્રીહરિને સન્મુખ આવતા હતા હરિભક્તોનો ભાવ ઘણો વિશુદ્ધ હતો વર્ણન કરતાં મુખે કહી શકાતો નથી ક્યાંક હરિભક્તોનો ભાવ પૂરો કરતા હતા અને ક્યાંક ભાવ અધૂરો રહી જતો હતો બધું તો પૂરું થાય નહીં કચ્છ દેશના હરિભક્તો ઘણા ભાગ્યશાળી હતા કારણ કે શ્રીહરિ વરસ દિવસમાં એક વાર તો કચ્છમાં આવતા જ હતા કચ્છ બહુ દૂર પડતો એ સમયે આજના જેવા વાહનો નહોતા એટલે ઘણું દૂર પડે છતાં પણ શ્રીજી મહારાજ ભક્તોને સુખ આપવા માટે જતા અને મહારાજ તો બે બે ત્રણ ત્રણ સ્વરૂપે લીલાઓ કરતા કચ્છની અંદર ફરતા હોય ને ગુજરાતમાં ફરતા હોય ને કાઠિયાવાડમાં ફરતા હોય ઘણી તિથિઓની લીલા એવી છે એક સાથે છે ઘણી બધી તિથિઓ એવી છે કે જે તિથિની લીલા વચનામૃત અહીં બોલ્યા હોય મહારાજ બીજી જગ્યાએ લીલા કરતા હોય હવે વચનામૃત તો એકદમ ઓથેન્ટિક તે તો વચનામૃતમાં તો હોય જ મહારાજે તિથિએ અને મહારાજ બો હોય પાછા બીજે એવું પણ થયું છે એટલે મહારાજે ઘણી બધી લીલાઓ ઘણા બધા સ્વરૂપોએ કરી છે જેના કારણે જ મહારાજના આટલા બધા લીલા ચરિત્રો લખાના છે કોઈ એક પૃથ્વી પર પરબ્રહ્મનો અવતાર થયો હોય અને એની ઉપર આટલા બધા ગ્રંથો એક જ સમયે તે જ સમયે લખાના હોય એવું આજ દિવસ સુધી ભગવાન સ્વામિનારાયણ કોઈ પુસ્તક ઉપાડો ભગવાન ઉપર લખેલા લીલા કોઈ પણ પુસ્તક ઉપાડો એવું જ લાગે કે આ ચરિત્ર નહોતું સાંભળ્યું આ તો નવું જ છે કેટલા બધા ચરિત્રો આટલા બધા ચરિત્રો કેદી કર્યા ને કેદી લખાના ઓગણત્રીસ વર્ષમાં સત્સંગમાં આવ્યા પહેલાના ચરિત્રો એ હતા પણ સત્સંગમાં આવ્યા પછીના ઘણા બધા ચરિત્રો તો એ ચરિત્ર તો લાગઠ આપણે કદાચ ઓગણત્રીસ ત્રીસ વર્ષ સુધી લાગઠ વાંચીએ ને તોય ખોટે નહીં એટલા મહારાજના અગાધ ચરિત્રો છે અને લખવાવાળા સંતો એવું લખે છે આ તો અમે થોડુંક જ લખ્યું છે પૂરેપૂરું તો લખી જ નથી શક્યા એવું લખે છે સંતો એ શ્રીજી મહારાજ કેવા હશે શ્રીજી મહારાજ કેવા છે શ્રીજી મહારાજ જે આપણને મળ્યા એ મહારાજ કેવડા મોટા છે એ આપણે આવું ક્યારેક વિચારીએ ત્યારે આપણને ખબર પડે હરિભક્તોનો ભાવ ઘણો શુદ્ધ હતો કચ્છ દેશના હરિભક્તો હરિભક્તો શ્રી હરીહરીને પોતાને ઘેર પધરાવ્યા માંડવીમાં શ્રી હરી માવજી સુથારને ઘેર ઉતર્યા હતા અને સંતો ગામની બહાર એક સુંદર વાડી જોઈને ત્યાં ઉતર્યા હતા ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા ઘનશ્યામ શ્રી હરી સાંજે સંધ્યા સમયે પૂરમાં આવ્યા અને શ્રીહરિના આવવાથી હરિભક્તો ખૂબ જ રાજી થયા એક સુંદર નવરંગ પલંગ બિછાવી દીધો તેના ઉપર શ્રીહરી બેઠા ઠેક ઠેકાણે દીવાઓ કરી દીધા પૂરના ભક્તો દર્શન કરવા માટે દોડા દોડ આવવા લાગ્યા જે બાય બાય ભાવિક ભક્તો હતા તેઓ ફૂલના હાર લાવતા હતા અપાર પ્રેમથી તે હાર પહેરાવતા હતા ફૂલના બાજુબંધના તોરાઓને પણ અપાર લાવતા હતા બધી ભક્ત સ્ત્રીઓ મેવાને મીઠાઈઓ લાવી હતી શ્રીહરી હરખથી એના નામ પૂછતા એ સમયે આરતી ને નારાયણ ધૂન કરી પૂરજનોને ત્યાં અતિશય આનંદ આપ્યો માંડવીમાં બધા હરિભક્તોએ મળીને સાકરનો કંસાર કરાવ્યો વર્ણિય તત્કાળ રસોઈ કરી તૈયાર થયા પછી પરમ દયાળુ શ્રીરી જમવા માટે ઉઠ્યા પીતાંબર પહેરીને હરી જમ્યા ઉપરથી દૂધ ભાતને સાકર પણ જમ્યા તુવેરની દાળ તો ક્યાંય આવે જ નહીં દૂધ ભાતને સાકર એવું છે પછી પ્યારાને ધર્મદુલારા હાથ હાથમૂખ ધોઈને જળપાન કર્યું મુખવાસ લીધો તે પછી શ્રીજી મહારાજે ત્યાં બધા સંતોને જમવા બેસાડ્યા સ્વયં પોતે પીરસ્યું જેને જેટલું જોઈએ એટલું આપ્યું પછીથી દૂધ ભાતને સાકર પણ પોતે જ પીરસ્યું જ્યારે સંતો જમી રહ્યા ત્યારે બંને હાથ ભેળા કરીને ધોયા ચરણ ધોઈને રૂમાલથી કોરા કર્યા તે પછી આવીને પલંગના ઉપર સૂતા પાર્ષદો પાસે શરીર દબાવડાવ્યું હરિભક્તો પાસે આવીને બેઠા મહારાજ થાકી ગયા હતા જર્ની કરીને પછી મહારાજે થોડું જમાડ્યું સંતન જમાડ્યા શરીરને થોડી પારસોદોએ માલિશ કરી દીધી પછી મહારાજ હરિભક્તો આવીને હરિભક્તો પાસે આવીને બેઠા તે પછી ફરીવાર પૂરના મોટા મોટા બુદ્ધિમાન માણસો આવ્યા શ્રીહરિ પલંગ ઉપર બેઠા થયા અને સૌની સાથે વાતો કરવા લાગ્યા એમણે વેદાંત વિશે કઠિન પ્રશ્ન પૂછ્યા શ્રી હરિએ તે બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા ત્યારે તે સૌએ પ્રત્યુત્તરોને ચડાવ્યા સ્વીકારી લીધા પછી શ્રી શ્રીહરિએ તેમને વેદાંતના ગુઢ રહસ્યનો એક પ્રશ્ન પૂછ્યો તે સાંભળતાની સાથે તેમની બુદ્ધિ શૂન્ય થઈ ગઈ માંડવી ગામ છે ને એની અંદર ત્યાં આગળ શ્રીજી મહારાજ જ્યારે પધારે ત્યારે લીલા ચરિત્રોના ગ્રંથોની અંદર આ કથા લખેલી છે કે મહારાજ માંડવી પધાર્યા ભુજ થી સુંદરજી હિરજીભાઈ મહારાજ માંડવી પધારવાના એટલે અગાઉથી વ્યવસ્થા કરવા આવી ગયા હતા ત્યાંનો ખૈયો ખત્રી હતો હરિલામૃતમાં આની વાત આવે છે એનું અસલ નામ ખીમજી ગેલો હતું બ્રહ્મ ક્ષત્રિની જ્ઞાતના હતા એ અને એની ધંધો હતો સાડીઓનું છાપકામ કરવાનો એટલે ખત્રી અટક પડેલી કારખાનું પણ મોટું આજે પણ એનું બહુ મોટું મકાન ત્યાં આગળ છે લાખાસર ચોકની અંદર માંડવીમાં તો ભુજથી સુંદરજીભાઈ હિરજીભાઈ એને આ બધું માંડવી આવીને વ્યવસ્થા કરેલી ખૈયા ખત્રી સાથે એમને ઓળખાણ હતી એટલે ખૈયા ખત્રી માંડવીના જાણીતા હતા વ્યવહાર સુખી હતા ઓળખાણથી માંડવીમાં મહારાજનું સ્વાગત થયું બધું થયું પણ ખૈયાએ એવું એ વેદાંતિ હતો એની મા વેદાંતિ હતી અને એને ઘણા બધા શિષ્યો માંડવી ગામમાં કરેલા હતા એટલે એને નક્કી કરેલું કે સ્વામિનારાયણનું ભગવાન પણ આપણે કાઢવું તો છે જ કારણ કે આ ભગવાન છે નહીં અને બની બેઠા છે આ દુનિયામાં બધું આવું કાઢવાવાળા બહુ જાજા કે ભગવાન ભગવાન છે જ નહીં આપણે એનું ભગવાન પણ કાઢી નાખવું છે એટલે સુંદરજીભાઈ જ્યારે ખૈયાને મહારાજ પધારવાના સાવી વાત કરેલી ત્યારે ખૈયે એમને કહેલું કારભારી જો સાંભળો સ્વામિનારાયણને તમે ભગવાન કહો છો પણ એમનું ભગવાન પણ અમે ઉતારી લઈશું ભલે તેઓ આવે અમારી પહોંચ પ્રમાણે અમે તેમની સંઘની સેવા કરીશું પણ તે પહેલાં એમને અમને તેમનું ભગવાન પણ બતાવવું પડશે એટલે સુંદરજીને હિરજીભાઈ તો સાંભળીને ટાઢા થઈ ગયા ખરેખર કારણ કે કચ્છના રાજ્યના મોભાદાર માણસો હતા મહારાજના અનન્ય શિષ્ય હતા ભગવાનનું ભગવાનપણું તો એમના અંતરમાં હતું જ પણ એ જાણતા હતા કે ખૈયો મહાવિદ્વાન છે કદાચ મહારાજને પાછા પાડી દે કેવો હશે વિચારો ઓલા બે જાણતા હતા કે ભગવાન છે તો એ કારણ કે આ કળિયુગ છે ને બહુ વિચિત્ર યુગ છે બહુ વિચિત્ર યુગ છે જો તાર્કિક વ્યક્તિ તમને મળી જાય તો તમે આસ્તિક હો ને કે ભગવાન છે તો તાર્કિક વ્યક્તિ તમને સાબિત કરી દે કે ભગવાન નથી તમે એને આન્સર જ ના કરી શકો તાર્કિક વ્યક્તિને આન્સર જ ના કરી શકો કારણ કે ભગવાન છે એ આસ્તિકતાનો વિશ્વાસનો શ્રદ્ધાનો વિષય છે પણ જેને તર્ક જ કરવો છે તમારી કોઈ વાતને માનવી જ નથી તે શું કરે કહો એને તો જે એનું પકડ્યું છે એ છોડે જ નહીં નાસ્તિકનું આ મોટા મોટું એક લક્ષણ કે એને જે પકડ્યું છે જોડે નહીં કળિયુગની અંદર તો એવું કરી દે નાસ્તિક મહારાજનું ભગવાન પણ હું કદાચ મહારાજને હરાવી દે તો તેથી તેઓ કાંઈ બોલી શક્યા નહીં ખૈયાને કહ્યું એ તો વખત આવે જોયું જશે હાલ તો કઈ ગોઠવણ કરો ખૈયો ચાલાક હતો કીધું પહેલાં તમારા ભગવાનને કો સભા કરે હું ત્યાં આવું એમણે પ્રશ્નો પૂછ્યું એમના ઉત્તરથી મને ખાતરી થાય પછી આગળની વાત પછી મહારાજ ત્યાં આગળ પધાર્યા હમણાં કીધું માવજી સુથારનું ઘર ને સંતોને ઉતારા દીધા પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને એવું કીધું બધી સુંદરજીભાઈ ખૈયાની વાત કરી એટલે મહારાજ સાંભળીને હશે ને મહારાજે કહ્યું ભલે સભા ગોઠવો ખૈયા આમંત્રણ આપો એટલું કઈ મહારાજે બ્રહ્માનંદ સ્વામી કહ્યું સ્વામી લાડવા ખાવા છે કે ધૂળ ફાકવી જ બોલો નક્કી કરો શું કરવું છે આપણે બ્રહ્માનંદ સ્વામી વિચારમાં પડી ગયા મારા ધૂળ તો રોજ ફાકીયે છે લાડવા ખવડાવો ને બાપા મહારાજે કહ્યું જો લાડવા ખાવાય તો હું કહું એમ કરવું પડશે બ્રહ્માનંદ સ્વામી કે શું કરવાનું કહેશે આ મારા વાલા ત્યારે શ્રીજી મહારાજ કે જો સ્વામી તમે એવું કહેતા હતા ને કે મારા તમે ભગવાન એટલે તમને સૂતર ફેણી આવે ને બરફી આવે ને હાકર આવે ને હાકરના પડા ને પતાશા ને તમારે તો મજા મજા હાર પહેરવાના ને ઘોડે ચડવાનું ને પાટે બેહવાનું અમને કોક દી તો ભગવાન પણ આપો તો સ્વામી આજે તમે ગુરુ ને અમે ચેલા આજે આવું કરવું છે આપણે નાટક કરવું છે મહારાજ કે વખત આવે જોયું જશે પણ તમારે આવું કરવું પડશે બ્રહ્માનંદ છે કે મહારાજ જ્યારે ટાઈમ આવે ત્યારે કહેજો ને તમે કહેશો એમ કરશું આપણે પછી મહારાજે સુંદરજીભાઈને કહ્યું સુંદરજીભાઈ ખૈયાને કહેજો આવતીકાલે સભા ગોઠવીએ સભાનું સ્થળ નક્કી કરી રાખો ધામધૂમથી ગામમાં સવારી કાઢવી આખા ગામને સભામાં ભેગું કરવું અને ખૈયાના અખાડાવાળા ભલે આવે તેની માને ખાસ કેવડાવજો એ સભામાં આવે પછી મહારાજે બધું ઘોડો તૈયાર કર્યો છે ને બ્રહ્માનંદ સ્વામીને ઘોડા પર બેહડ્યા છે હાર પહેરાવ્યો છે અને ઉપર બ્રહ્માનંદ સ્વામી આમ તો શરીર મોટું હાલે ઘોડા ઉપર ને શ્રીજી મહારાજ તો નીચે ચેલા થઈ ગયા અને એ બધી સવારી કાઢી મહારાજે ચંદનની અર્ચા કરી બ્રહ્માનંદ સ્વામીને એમને પૂછ્યું મહારાજ આ શું કરો છો મહારાજ કે તમને લાડવા ખવડાવવાની તૈયારી કરીએ છે કાલે અમે નહોતું કહ્યું હતું કે લાડવા ખાવા છે કે ધૂળ ફાંકવી છે તમારે શું ખાવું લાડવાને એટલે અમે તૈયારી કરીએ એમાં ભડો બ્રહ્માનંદ સ્વામી મૂજાયા મહારાજે કપાળમાં ચંદનની અર્ચા કરી ગળામાં ફૂલનો હાર પહેરાવ્યો હાથ જાલીને મહારાજે ઉઠાડ્યા સૌ સંતોને સંતો સાથે મહારાજ નીચે પધારે ને મહારાજે પાર્ષદને કહ્યું ઘોડો લાવો પાર્ષદ ઘોડો લાવ્યો બ્રહ્માનંદ સ્વામીને કહ્યું સ્વામી આ ઘોડા પર બિરાજો આજે ગામમાં સ્વામીની શોભાયાત્રા કાઢવી છે સાંભળીને સ્વામી બહુ મૂજાયા મારા શોભાયાત્રા તમારી નીકળ્યા અમે સાધુ કહેવાઈએ પણ આજે તો તમારા સ્વામીને થવું પડશે અમે નહોતું કીધું તમને અમે કહીએ એમ કરવું પડશે લાડવા ખાવા છે ને મહારાજે હસતા હસતા કહ્યું અને બ્રહ્માનંદ સ્વામીએ તરત કહ્યું મહારાજ લાડવા તો ભારે પડી જાય આના કરતાં ધૂળ ફાકવી સારી મહારાજ કે મુંજાશો નહીં સ્વામી આજે એક દિવસ ભગવાનની ગાદી શોભાઓ અમને તમારા સેવક બનવા દો આપણે ખૈયાને ધૂડ ફકાવવી છે આજે બળમાં બોલે છે કે સ્વામિનારાયણનું ભગવાન પણ હું ચૂથી નાખીશ હજુ એને શિંગાળા મળ્યા નથી ને સ્વામી એટલે આજે આપણે ખરેખર એને ભેટ ભેટા કરવા તમે બેહી જાવ ઉપર હાલો બ્રહ્માનંદ સ્વામી સાંભળતા છે જ હસ્યા મહારાજે કહ્યું તું એમ કહીને તેવું કરવું તો પડશે જ આવું વિચારીને શણગારેલા ઘોડા પર બેઠા સ્વામી વાતતે ગાતતે ગામમાં નીકળ્યો વરઘોડો અને પછી બધાય લોકોને બોલાવીને પેલો લોકો બ્રહ્માનંદ સ્વામીને બતાવીને કેવા લાગ્યા પેલા ઘોડા પર બેઠા એ સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી બેઠા બેઠા હશે ગામમાં ફરીને સવારી ધર્મશાળામાં આવીને ગામમાં સ્વામી પધાર્યા છે ઉદ્ઘોષ થઈ ગયો ખૈયા ખત્રી સાથે સભામાં વાદ વિવાદ થવાનો છે ગામમાં બધે ખબર પડી ગઈ સભામાં શું થશે બધા લોકો તો પછી ખેલ જોવા આવી જ જાય અત્યારે ત્યાં માંડવીમાં એક તળાવ છે એની સામે મહિલા બાગ છે ત્યાં એક વડના ઘણા વૃક્ષો હતા એ વડના વૃક્ષ નીચે સભા ગોઠવી હતી અને મહારાજ સમુદ્રમાંથી રેતી મગાવી ત્યાંથી માંડવી બંદર છે ને રેતી મગાવી એનો મોટો ઢગલો કર્યો એની ઉપર એક આસન બનાવડાવ્યું સન બંડને લઈને મહારાજ તળાવની પાડે આ વડના વૃક્ષને નીચે સભા સ્થાનમાં આવ્યા અને મહારાજે બ્રહ્માનંદ સાહેબને કહ્યું કે આ ગાદી તક્યો આ તમારો આ રેતીનો બેહો ઉપર બ્રહ્માનંદ સાહેબ ભગવાનની ગાદી ઉપર બેઠા હવે સ્વામી તો બરાબર મૂંઝવણમાં હતા કે મહારાજ આજે શું થશે આ બધું મહારાજ કે સ્વામી કાંઈ કરવાનું નથી તમારે તમારી પાસે ખૈયો આવે અને તમને કે મારે વેદાંત વિષયક પ્રશ્નો પૂછવા છે એટલે એને તમારે એમ કહેવાનું કે આવું બધું નાની નાની વાત અમને પૂછવાની જ નહીં એ તો અમારા ચેલા આપે જવાબ કે તમારે જવાબ જ નથી દેવાનો તમારે મને બતાવી દેવાનો પછી ભલેન પૂછતો એ તમારે એવું કહેવાનું કે આવી નાની નાની બાબતમાં અમે કોઈ ચર્ચા કરતા જ નથી મારે તો મોટી વાતો હોય ને ત્યારે બાકી તો આ મારા ચેલાઓને પૂછો બધું અને મારી બાજુ આંગળી કરી દેજો તમે બ્રહ્માનંદ સ્વામીને અગાઉથી મારા જે કહ્યું જો ખૈયો તમને પ્રશ્ન પૂછે તમારે કહેવું તમારા પ્રશ્ન ઉત્તર મારા નાના સાધુ કરશે અને એનાથી જો ઉત્તર નહીં થાય તો અમે ઉત્તર કરશું બ્રહ્માનંદ સ્વામી રમત બધી સમજી ગયા ખૈયો સભામાં ઊભો થયો બ્રહ્માનંદ ઊંચા આસન બેઠેલા જો એટલે પૂછ્યું તમે સ્વામિનાયન છો બ્રહ્માનંદ સમયે હસતા હસતા હું વેદાંત ભણ્યો છું મારે તમારી સાથે વેદાંતના વિષય ઉપર કેટલીક ચર્ચા કરવી છે પ્રશ્નો પૂછવા છે આ સાગરમાં ને કે ચર્ચા થઈ બ્રહ્માનંદ સામે કહ્યું ખુશીથી તમારે જે પ્રશ્નો પૂછવા હોય અમારા નાના સાધુને પૂછો એમની સાથે વેદાંતની ચર્ચા કરો પછી તમને સંતોષ ના થાય ને તો તમારા પ્રશ્નના ઉત્તર હું આપીશ ખૈયાએ બ્રહ્માનંદ સ્વાઈએ બતાવેલા નાના સાધુ તરફ જોયું એની બુદ્ધિ એને સત્ય જ કરી દીધો પહેલી જ દ્રષ્ટિએ બ્રહ્માનંદ સ્વાઈના આસન પાસે નીચે બેઠેલા નાના સાધુનું હીર પારખી ગયો હતો એ કારણ કે તો હોશિયાર કે આ તેજસ્વી શિષ્ય છે ખૈયાએ વેદાંતના વેદાંતની પરિભાષાના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી પહેલાં એને પૂછ્યું બધા પ્રશ્નો સામટા પૂછું કે એક પછી એક એક આરે બધા પૂછી લો કે એક પછી એક પૂછું એ મહારાજ તો ચેલા હતા એટલે મહારાજ કે તમને જે રીતે રૂચે એ પ્રમાણે પૂછો અમે તમારા ઉત્તર કરશું તે મહારાજના શબ્દોની અંદર એટલું મારા ધીરેથી જવાબ આપે ખૈયા એ શબ્દો સાંભળ્યા એનું અંતઃકરણ ભગવાનમાં ખેંચાવા લાગ્યું મહારાજમાં ખેંચાવા લાગ્યું પછી તો બાનોની વર્ષા કરતો હોય ને એમ એક સાથે એક પછી એક પ્રશ્ન નવા નવા પૂછતો ગયો એના ભાવ બદલાવા લાગ્યા મારા શાંતિથી નીચું જોઈને એના પ્રશ્નો સાંભળતા હતા ખૈયાએ એક સાથે વેદાંતના એકસો ને આઠ પ્રશ્નો પૂછ્યા અવ્યાકૃત માયા વિદ્યા અવિદ્યા બધજીવ મુખજીવ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ મૂર્છા સમાધિ તુર્યા જીવ ઈશ્વર સાક્ષી બ્રહ્મ પરબ્રહ્મ આનંદ અન્મય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદમય કરતા ક્રિયા કર્મ જ્ઞાન ગેય પ્રમાતા અપ્રમતતા મહાવાક્ય પ્રકૃતિ વાક્ય સવિકલ્પ વાક્ય નિર્વિકલ્પ વાક્ય આવા બધા બોલતો જ ગયો આના ઉલ્લેખ કરો કે હાલો એકસો ને આઠ પૂછી લીધા એકારે અને જ્યારે બોલી રહ્યો થાકી ગયો બોલીને એટલે મહારાજ ખૈયાના એક એક પ્રશ્નના ઉત્તર કરવા લાગ્યા મહારાજની વાણીનો પ્રવાહ પણ એટલો જોરદાર હતો ને કે ખૈયો એક પ્રશ્નનો ઉત્તર સમજવા જાય ત્યાં બીજાનો જવાબ મહારાજ આપી દે મહારાજની વા મહારાજે એને બરાબર બાણોની વર્ષાની જેમ જવાબ આપ્યો ખૈયો મૂંઝાયો એની ભાષામાં કહ્યું નિંગરા હળવો બોલ હળવો થોડો ધીરો રે મહારાજે કહ્યું મારા ગુરુની આકરી ફૂંક છે હળવું બોલાય એવું જ નથી આ મારો ગુરુ કેટલો સમર્થ બેઠો છે ઉપર જોતો ખરો શરીર કેવડું મોટું છે કેવા તેજસ્વી છે એ ગુરુની ફૂક જ એટલી ભારે છે ને કે મારાથી હળવું બોલાય એવું જ નથી કે મહારાજની વેદાંતની વાની ખૈયાના અંતરમાં સોંસરી ઉતરી ગઈ અને શુદ્ધ વેદાંતનું મહારાજે ત્યાં પ્રતિપાદન કર્યું કારણ કે વેદાંતમાં પણ અદ્વૈત વેદાંત છે એટલે નાના સાધુ પાસે આ બધું સાંભળી રહ્યો છું શું વેદાંત વિચારવા લાગ્યો ખૈયો અદ્વૈત વેદાંતના દોષોનું નિરાકરણ છે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાનનું દર્શન છે બધું વિચાર્યો અને પછી એ તો ખૈયો વિચારના જોલે જડી ગયો આ બધું સાંભળીને એને તો કંઈ ખબર જ ના રહી કે આમાં હું વિચારું હું જાયો આમાં કોણ સહજાનંદ તેને તેના કચ્છી શિષ્યો સામું જોયું બધા ખૈયાના જ્ઞાનના અનુભવી હતા મહારાજની વાણીથી પણ બધા પ્રભાવિત થઈ ગયા એને એના શિષ્યોને પૂછ્યું બેલી હેડો સહજાનંદ આય ત્યારે દૂર બેઠેલી એની કહ્યું ખૈયા હિ નિંગરો સહજાનંદ આય ને ઉપર બેઠો એ નાય કોણ છે બેલી હેડો સહજાન હિ નિંગરો સહજાનંદ આય કોણ આ નીચે બેઠો એ સહજાનંદ છે કચ્છી ભાષામાં કીધું અને કીધું ઉપર બેઠો હી નાય ઉપર બેઠો એ નોય ખૈયાના જ્ઞાન ગુરુ એની મા હતી એ તરત સમજી ગઈ તેને તેના શિષ્યોને કહ્યું હિ નિગ્રો તો નંદજીનો પુત્ર કનૈયો અને પણ હિ આય હિંજી ઉપર વડો બ્યો પરબ્રમ નાય ઉપર બેઠો છે મોટો એ પરબ્રમ નહી એટલું કહીને એના શિષ્યોને કહ્યું આટલા દિવસથી હું જેને ખોડતો હતો એ જ આ પરબ્રહ્મ સ્વામિનારાયણ મને આ જ મળ્યા અને પગમાં પડી ગયો અને પછી એને રસોઈ દીધી આ અહીંયા ધારણ સ્વામીએ ટૂંકમાં લખ્યું છે કારણ કે આખું ગામ આના ખૈયાના અંડરમાં જ હતું એક પછી એક એક બીજો હતો વાંજો તે તો કે આ બધા તો તમે આ બધા બકરા જેવા નાથી દીધા મને નાથો ત્યારે હાચો શ્રીજી મહારાજને કે આમ હું છે વડ દેતો હતો હું ના હું તો વાઘ છું કે શ્રીજી મહારાજ કે એમ હા તે મહારાજે એવો પરચો બતાવ્યો ને એને એવો વસ કર્યો ને એને કીધું તારે કપડાં ઉતાર નાખ અલફી તો અલફી પહેરતી દીધી તો આગે વાઘને નાથે ત્યારે સ્વામીને હાચા મહારાજ કે કોઈકને પૂછતો ખરો તારા કપડાં ક્યાંય ક્યાંય હું પહેર્યું છે તે જોતો ખરો જોયું તો કે અલ્ફી ક્યારે પહેરી મેં મહારાજ કે બસ ત્યાર પછી એ પગમાં પડ્યો એવી રીતે આખવા વિદંતીનું ગામ શ્રીજી મહારાજે વશ કરેલું સાંભળતાની સાથે બુદ્ધિ શૂન્ય થઈ ગઈ અને કોઈને ઉત્તર આપવાની દિશા જ સૂજી નહીં પછી બે હાથ જોડીને શ્રીહરિને તેમને કહ્યું આપ યોગેશ્વર છો પરમેશ્વર છો આપણી બુદ્ધિ નિરાવરણ છે અમે તો વિષયાસક્ત ગ્રહસ્થ કહેવાયે ભ્રમની વાતો તો અમે ખાલી મોઢે કરી રાખી હતી બધી વાતો તો એક રમૂજ કરવાની વિષય માણસને બ્રહ્મની દિશા પણ સૂજે નહીં ત્યારે તે સૌએ તે સૌને હરિવરે કહ્યું તમે સત્સંગ કરો બધી વાત બને ને સુધરે સત્સંગ કર્યા વિનાનું બધું જ્ઞાન કહે છે તેને અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ ખાલી વાણીથી બ્રહ્મ છું બ્રહ્મ છું એમ કે એમ કાંઈ બ્રહ્મ થઈ જવાતું નથી વાણીથી ગમે એટલી બ્રહ્મ સંબંધી વાત કરે તો એને કરીને બ્રહ્મ થઈ જવાતું નથી શ્રીજી મહારાજ કે સત્સંગ કરવાથી આ સત્સંગ એવો છે કે આ સત્સંગની અંદર જે વાતો થાય છે મહારાજ વચનાવૃતમાં એમ કે છે આ સત્સંગમાં જે વાત થાય છે એવો આ સત્સંગનો પ્રતાપ છે સત્સંગની બહુ મોટી તાકાત છે માટે બીજા બધા ફંદમાં પડ્યા કરતા સત્સંગ જ કર્યા કરવો સત્સંગ જ કર્યા કરવો બાકી છે ને ઘણી વખત એવા જોયા છે બ્રહ્મનું નિરૂપણ કરે એટલે વેદ વેદાંત નું નિરૂપણ કરે સંસ્કૃતની આ સુક્તિ ને આ સુક્તિ આ છે અહીંયા છે હિન્દી ને સંસ્કૃતમાં પ્રવચનો કરતા હોય એવા પણ હોય પણ ખાલી ઘરવાળી જતી રહી હોય ને ગ્રહસ્થ હોય અને ઘરવાળી જો જતી રહી હોય ત્રણ દિવસ માટે ક્યાંક ઝઘડો ઝઘડોથી ભાગી ગયું હોય તો આ બેચેન બેચેન થઈ જાય એવી દશા પણ થાય નિરૂપણ કરે બ્રહ્મ જ્ઞાનનું તો જબરું થાય પરંતુ ઘરવાળી જો ત્રણ દિવસ માટે જતી રહી હોય તો લાંબો લહ થઈ જાય એવું છે કારણ કે જ્ઞાન ફક્ત વાચ્યાર્થ હોય લક્ષ્યાર્થ જ્ઞાન વિના ક્યારેય પણ આત્માને બળ મળતું નથી વાચ્યાર્થ જ્ઞાન વાનીથી ગમે એટલું જ્ઞાન કથીએ એનાથી કંઈ થતું નથી લક્ષ્યાર્થ જ્ઞાન આત્માનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન એ લક્ષ્યાર્થ જોઈએ લક્ષ્યાર્થ એટલે કે એની સિદ્ધિ થાય એ તરફનું આપણું વિઝન જોઈએ કારણ કે સ્વામી કે વાતો કેવીને સાંભળવી એ કંઈ કઠન નથી બે બે ગળી વૃત્તિને રૂંધીને ભગવાનમાં જોડવી એ કઠણ છે માટે વાલા ભક્તો વાતો તમે સાંભળો છો બહુ સારી વાત છે તમે મંતવ્ય લખો છો બહુ સારી વાત છે પરંતુ આ વાતો કર્યા પછી મારે અને આ વાતો સાંભળ્યા પછી તમારે બંને મનન ચિંતન કરવું પડે શ્રવણ પછી મનન પછી નિધ્યાશ અને સાક્ષાત્કાર સુધી આપણે ના પહોંચીએ ત્યાં સુધી આ વાતોનું રટણ આપણે ચાલુ રાખવું પડે આ વાતો મેં કરી લીધી મારું પૂરું નથી થઈ જતું એનાથી આ વાતો તમે સાંભળી લીધી એનાથી તમારું પૂરું નથી થઈ જતું આ વાતોને કર્યા ને સાંભળ્યા પછી આ વાતોના સાક્ષાત્કાર સુધી પહોંચવું છે એવો આપણો પ્રયત્ન એવો આપણો વિચાર આ વાતો કર્યા પછી અને સાંભળ્યા પછી રહેવો જોઈએ તો ફાયદો થાય નહીં તો ન થાય ત્યારે તે સૌને શ્રી હરિવરે કહ્યું સત્સંગ કર્યા વિનાનું જે બધું જ્ઞાન કહે છે તેને તો અમે મિથ્યા જ્ઞાન કહીએ છીએ આગળના સમયમાં જે ગ્રહસ્થોને ત્યાગ્યો થઈ ગયા તે બધા બ્રહ્મસ્થિતિને પામેલા હતા તે સૌનું મૂળ સત્સંગ છે રૂપે મૂળ વિના અમૂલ્ય જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય બ્રહ્મસ્થિતિને પામ્યા હોય એવા ગુરુ મળ્યા વિના કોઈને અજ્ઞાનરૂપ અંધારું ટળતું નથી અને અજ્ઞાન ટળ્યા સિવાય તે બધી જ બાબતને એક સમજી બેસે છે અજ્ઞાન નથી ટળતું ને એને પછી બધું એક જ લાગે જે કરો એ હોકો પીવો તોય બીડી પીવો તોય વ્યસન રાખો તોય શું ના રાખો તોય શું ગંગાનું પાણી શું અને બોટલનું પાણી શું બધું હરખું જ કારણ કે જેને બ્રહ્મ જ્ઞાની ગુરુ નથી મળતા એને બધું સમાન લાગે છે જે બ્રહ્મ બેતા સત્પુરુષો છે એ હંમેશા ધર્મ અધર્મ શીખવાડે છે કારણ ધર્મ કહેવાય અને અધર્મ કહેવાય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આવું છે ભક્તિ આમ કરવી જોઈએ એ બધું શીખવાડે છે માટે અહીં કે છે એવા સત્પુરુષ ન મળે ત્યાં સુધી અજ્ઞાન ટળતું નથી જ્યાં સુધી પરમ વિવેક જ્ઞાન થતું નથી ત્યાં સુધી તેઓ ગોળ અને ખોડને એક જ સમજે છે ગોળને ગોળ તરીકે સમજવો હોય તો તેને મૂળથી જ જાણવો જોઈએ ખોળને પણ ખોડના રૂપમાં જ જો જાણવો હોય તો તેને પણ મૂળથી જ સમજવા જોઈએ મૂળને જાણ્યા વિના ભ્રાંતિ ટળતી નથી અને ભ્રાંતિ ગયા વિના જ્ઞાનની દ્રઢતા થતી નથી આવા બધા પ્રશ્નો આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ એટલે ઘણો ઓછો થાય કારણ કે આપણને શ્રીજી મહારાજે બહુ સચોટ અને બહુ સીધો રસ્તો આપેલો છે જેના કારણે આપણે આવું કંઈ વેદાંત વિષય કે બીજી કોઈ ચર્ચાઓમાં આપણે જવાનું થતું નથી કે આપણને એવા કોઈ અસત પુરુષોનો યોગ થાવ એ પણ થવાની શક્યતાઓ નથી પરંતુ આપણે આપણા રસ્તા ઉપર ભગવાનને રાજી કરવા માટે ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય રાખીને ચાલ્યા કરવું જોઈએ સ્થૂળ સૂક્ષ્મ કારણે ત્રણ દેહ આ બ્રહ્માંડ જ્યાં સુધી સાચા મનાય છે તેના બધા ભોગોમાં જ્યાં સુધી સત્યતાની બુદ્ધિ કરે છે ત્યાં સુધી તેને જીવ કહેવો ભ્રમ કહેવા માત્રથી ભ્રમ થવાતું નથી પહેલાં તો પરબ્રહ્મ એવા શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનું પાકું જ્ઞાન થવું જોઈએ ત્રણ દેહથી પર જે વર્તતો નથી ત્રણ દેથી પર થવાનો જે પ્રયત્ન કરતો નથી વિચારપૂર્વક ભગવાનનું જેને સંપૂર્ણ જ્ઞાન નથી એવો જે છે એ ખાલી પોતાની જાતને ભ્રમ કે તો એ કાંઈ બ્રહ્મ થઈ જતો નથી ખોપાળામાં જેઠા ભગત હતા એકવાર ધ્યાનમાં બેઠા હતા અને ત્યાં આગળ ભગત ધ્યાનમાં બેઠા તે પછી શું થયું કે એક સર્પ નીકળ્યો સર્પ નીકળ્યો ત્યાં બીજા બધા બ્રહ્મજ્ઞાનીઓ જ્ઞાનીઓ બેઠા હતા ત્યાં એ બેઠા હતા એમને જેઠા ભગતને કીધું કે તમે બ્રહ્મ જ્ઞાની છો જેઠા ભગત કે હું તો ભગવાન સ્વામિયણનો આશ્રિત છું કાંઈ બ્રહ્મ જ્ઞાની નથી મને તો બસ ભગવાનને સંતોએ જે સત્સંગ કરાવ્યો એ કરું છું સ્વામિયરણ સ્વામિણ કરું છું એમ કહીને માનસી કરવા બેઠા ઓલા બ્રહ્મજ્ઞાનીઓ બેઠા એ કે બ્રહ્મ જ સત્ય છે એના આ બધી વાતો કરી એમાં એક સર્પ નીકળ્યો સર્પ નીકળ્યો ને તે ઝાડ ઉપરથી પડત બ્રહ્મજ્ઞાને તો ભાગ્યા જેઠા ભગતને આખા શરીર ઉપર બધે ફર્યો ડૂટીમાં ત્રણ વખત આમ એને મોઢું માર્યું અને વીટાઈન ગળા પર બેઠો ને પછી જતો રહ્યો ત્યારે ભગતનું ધ્યાન પૂરું થયું હવે સાચા ભ્રમ જ્ઞાની કોણ એની ખબર પડી ગઈ ને માટે ભ્રમ ભ્રમ કહેવાથી ભ્રમ નથી થવાતું આપણે આટલી બધી પરીક્ષામાં પાસ ન થઈએ પરંતુ સ્તુતિ નિંદા માન અપમાન આપણું ધાર્યું થયું કે ન થયું થોડું ઘણું સુખ દુઃખ થોડી વિપત આની અંદર પણ કમસે કમ આપણે જો ભગવાનને કરતા હરતા જાણીને ભગવાનનું બળ રાખીએ ને તો એટલું જ્ઞાન પણ આપણા માટે પૂરતું છે પૂરતું છે કારણ કે અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યો અને અખંડાનંદ સ્વામીને જે આત્મનિષ્ઠા રહી જેઠા ભગતને આવો સર્પ મળ્યો મુક્તાનંદ સ્વામીને સર્પ ઉપરથી પચાસ સંતો ઉપરથી ગયો અને અયોધ્યા પ્રસાદજી મહારાજ ધ્યાન કરતા હતા વિછીએ ડંખ માર્યા તો પણ માનસી પૂજામાં એ સ્થિતિ અતિ ઊંચી ભગવાનની ઈચ્છાથી થતી હોય પરંતુ સહજ રીતે સામાન્ય જે આપણા જીવનમાં બનતી ઘટનાઓ છે એમાં પણ આપણે જો આત્મનિષ્ઠાને કેળવીએ તો ઘણું સુખ રહે ઘણો બધો આપણને હૃદયમાં આનંદ રહે ઘણું બધું ભગવાનનું સુખ આપણા અંતરમાં વર્ત્યા કરે માટે ભગવાનના ભક્તોએ એવો અભ્યાસ કરવો જોઈએ જેને ભગવાનના સ્વરૂપનું પાકું જ્ઞાન થાય તે પછી તે શ્રીકૃષ્ણના દાસ થઈને પિંડ અને બ્રહ્માંડથી પર જ્યારે વર્તવા લાગે ત્યારે તે ઉત્તમ બ્રહ્મ સ્થિતિને પામે છે જીવાત્મા પરમાત્મા તેમના જે ભક્તો અને ભગવાનનું દિવ્ય એવું ધામ તે બધાને સત્ય જાણે તે સિવાયના બધા જે આકાર દેખાય તે કાનથી સંભળાય તેને લગાર પણ સત્ય માને નહીં તેનો નાશ થાય તો શોક પણ કરે નહીં મનુષ્ય જ્યાં સુધી નાશવંત પદાર્થનો શોક કરે છે ત્યાં સુધી તેનું બધું જ્ઞાન ફોક છે નિષ્ફળ છે ભલેને તે વિવિધ પ્રકારે કહેતા હોય ગમે એટલું જ્ઞાન કહેતો હોય ગમે એટલું જ્ઞાન સાંભળતો હોય પરંતુ નાશવંત પદાર્થનો શોખ કરવો જે નાશ જ પામવાનું છે જે નાશ કાલે પામવાનું છે આજે નાશ પામ્યું તેનો શોખ સાનો શોખ સાનો પાંચ વર્ષનું બાળક હોય એને તમે પાંચ ડોલરની કાર લાવી દો રમકડાની એ રમતો હોય બહુ મજા કરતો હોય તૂટી જાય તો રડે દુઃખી થાય ને પણ તમે તમે શું વિચારશો હવે પાંચ ડોલરની છે કાલે બીજી લાવી દેસુ એમાં શું છે એમાં રડે છે શું કારણ કે એ ગાડીને ખોટી જાનેલી છે એટલે પણ હવે તમે મર્સિડીઝ કાર લાવ છો અને એ તૂટી તો દુઃખ થાય નવી નવી ગાડી તૂટી નવું નવું ઘર તૂટ્યું નાના હતા ત્યારે પાંચ ડોલરની ગાડીએ ધૂળ જેવી હતી છતાં પણ ત્યારે સાચી લાગતી હતી મોટા થયા એટલે એ ગાડી ધૂળની દેખાવા લાગી એમ જ્યારે જ્ઞાની થઈએ ત્યારે ઉંમર નથી વધતી જ્ઞાની થાય ત્યારે એની સ્થિતિ એટલી ઉપર જાય છે કે એને બાકીનું દુનિયા ધૂળના સ્વરૂપમાં દેખાય છે પાંચ વર્ષની ઉંમરમાંથી પચાસ વર્ષનો થયો એટલે ઓટોમેટિક જે નાના રમકડા હતા એને પ્લાસ્ટિકના ધૂળનાને એ તૂટી ફૂટી જાય તેને કાંઈ થતું નથી એવી રીતે સ્થિતિએ કરીને જ્યારે અક્ષરના ભાવે વર્તવા લાગે છે સ્થિતિએ કરીને જ્યારે બ્રહ્મ ભાવે વર્તવા લાગે છે ત્યારે માન અપમાન સ્તુતિ નિંદા આ લોકની અંદર નાશવંત પદાર્થોનું નાશ થવું એ બધાની અંદર એને કશું જ દુઃખ થતું નથી માટે એવા વિચારોને ધીરે ધીરે આપણે કેળવવા જોઈએ જેનાથી આપણા જીવનમાં આવતા ઘણી બધી આ જીવન મેં આગળ પણ કીધું હતું નદી જેવું છે આમાં ઘણા બધા ચડાવ ઉતરાવ આવે ત્યારે આપણને હંમેશા ભગવાનના સ્વરૂપમાં સ્થિર રાખે એવી સમજણ એક જ્ઞાન છે જેને અહીં શ્રીજી મહારાજે નિરૂપણ કર્યું છે સ્વામીએ અહીં લખ્યું છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ શ્રી હરિચંદન સાગરના એકાદશ પૂરમાં માંડવીમાં શ્રીયરીએ વેદાંત વિશે એક પ્રશ્નોત્તર કર્યા એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો શ્રી ગણેશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માધ્મજમ વાસુદેવમ હરે माधवं केशवं कामदं स्वामी स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्यां महर